રાહુલ, ચાલ આપણે લગ્ન કરી લઈએ. આપણે 6 મહિનાથી છુપાઈ છુપાઈને મળીએ છીએ. અરે ગાંડી, હજુ તો આપણે હરવા ફરવાના દિવસ છે, આપણે લગ્ન નથી કરવા. રાહુલ, હું આજે આપણા સંબંધની પપ્પાને વાત કરવાની છું. હેલો. હા 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 હું હમણાં જ આવું છું. હા ચાલ, ત્યાં પછી મળીએ આપણે. હો ને, ઓકે, બાય. હું શું કહું છું, તમે પેપર વાંચી રહ્યા? હા બોલ બોલ. મારી ફ્રેન્ડનો ફોન આવ્યો હતો કાલે, તે આપણી પ્રિયા માટે વાત કરતા હતા. તો શું કરવું છે આપણે? હવે એમને વાત કરી જુઓ, બેન ગમે તો આપણે કરીએ આગળ વાત. ડિસેમ્બરમાં છોકરો આવે છે, પ્રિયાને ગમવું જોઈએ ને. તો આપણે વાત કરીએ તો પ્રિયાને વાત કરવી પડશે ને આપણે. એની ખુશી આપણી ખુશી. બરાબર. પ્રિયા છે કે અત્યારે? એમ બેનપણીનો ફોન આવ્યો હતો, એમ બેનપણી ઘેર ગઈ છે, આવતી હશે. બેટા પ્રિયા, બેસ છે. સાંભળ, મારે તારી સાથે વાત કરવી છે. મમ્મી, મારે પણ તમને એક વાત કહેવી છે. પહેલા મારી વાત સાંભળીશ તો પછી તારી વાત હું સાંભળીશ. કાલે જ મારી બેનપણીનો અમેરિકાથી ફોન આવ્યો હતો, એમના દીકરાને તારી જોડે લગ્ન કરવા છે. જો આ ત્યાંથી ફોટો આવ્યો છે. પણ મારે કરવા જ નથી. પણ તારે કેમ નથી કરવા લગ્ન? મારે નથી કરવા એની સાથે મેરી. પણ તારે કરવું છે શું? એક છોકરાને પ્રેમ કરું છું. શું બોલી તું? પછી બોલ. શું કરે છે? અને પ્રેમથી સમજાય ને. પણ એ છોકરાનું નામ તો કે શું છે? એનું બેટા પ્રિયા, તું જે રસ્તો જઈ રહ્યા ને, ત્યાં રસ્તો ખોટો છે. એ છોકરો કામ ધંધો કશું કરતો નથી, રખડતો ફરે છે. પછી તને શું કરશે? પણ પપ્પા એ મને બહુ જ પ્રેમ કરે છે. પ્રેમથી ઘર નથી ચાલતું, એના માટે કમાવું જોઈએ, ઘર ધંધો પૈસા તકો હોવો જોઈએ. પ્રેમ કરવાથી કશું નહીં હોય. એ તને સાચવી શકશે, અમર જેવા આલેસન તને જિંદગી આપી શકશે. પ્રેમ જરૂરી નહીં, જોડે બીજું પણ જરૂરી છે જીવનની અંદર. પણ પપ્પા, મને વિશ્વાસ છે કે મને બહુ જ ખુશ રાખશે. ખુશ નહીં જોવાનું બેટા, સમાજનું પણ આપણે જોવાનું. આપણા સમાજમાં થૂ થૂ થઈ જશે. અને કાંઈ કામ ધંધો કરતો નથી એ તું વિચાર નથી. એના ઘરનું જો, એના ખાનદાનનું જો, કેવું ખાનદાન છે એ લોકોનું. તને યુએસ ના જવું હોય, એ છોકરો ના ગમતો, તો આપણે આપણે અહીંની નજીકનું શોધીશું. તારા લાગને સારો અને એમથી સારો દેખાતો છોકરો શોધીશું આપણે તારા માટે. પણ તું એ છોડી દે છોકરાને. બેટા, તું મારે વાતનું ધ્યાનથી વિચારજે. હું તારાને કુવામાં તો નહીં રાખું, જાણી છે ને.
ચાલ ફટાફટ નીકળી જઈએ, તું જ મારી જિંદગી છું હવે, ચાલ ફટાફટ બેસી જાવ, ચાલ. પ્રિયા, એક મહિનો થઈ ગયો છે, મારી જોડે પણ એક રૂપિયો નથી રહ્યો. તારી પાસે દાગીના છે ને? હા છે ને. ક્યાંય જતી નહીં હો, અહીંયા જ બેસજે તું હો ને. એક કલાક થઈ ગયો, હજુ રાહુલ આવ્યો નહીં. ભગવાન,
રાહુલને કંઈ થયું તો નહીં હોય ને? રાહુલે તો અહીંયા જ રહેવાનું કહ્યું છે, જવું તો પણ કઈ જવું. હે ભગવાન, રાહુલને કંઈ થયું તો નહીં હોય ને? સાત વાગી ગયા, રાહુલ હજુ ના આવ્યો. અરે જો તો ખરો ને, મોડો ખાલી જોરદાર તેજા. આ તો આપણે રૂમ માં શોભે આ છોકરી નો. શું કરો છો? શું કરો છો? તું તો મારી જોડે શોભો. તારા ઘરમાં તારી મા બેન નથી? મા બેન તો છે, આ ફક્ત તારી જ કમી છે. તારે તું મારી જોડે જાવ. દીકરીને હવે અપનાવી લો, બીજો કોઈ રસ્તો જ નથી. અંકલ
જોયું મિત્રો આ પ્રેમ નું પરિણામ કે દીકરીને આપણે 20-20 વર્ષ સુધી ને લાડ કોટ્યું છે, એને મોટી કરીએ અને 2 વર્ષના પ્રેમ માટે મા બાપ નો પ્રેમ ભૂલી જાય છે. પણ મા બાપ નો પ્રેમ એ પ્રેમ, બાકી બીજું બધું કઈ નહીં. એટલે હું તમને મિત્રો વિનંતી કરીને એક જ વસ્તુ કહું છું કે કોઈ પણ દીકરી મા બાપના પ્રેમને ભૂલી અને પ્રેમીને પાછા પાગલ ના થાય અને મા બાપનું સમજી વિચારીને પગલું ભરે. જય માતા.